વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર ઓગણીસો તેતાલીસમાં બન્યું હતું ઇલેક્ટ્રોનિક ન્યુમેરિક ઇન્ટ્રીગેટર અને કેલ્ક્યુલેટર જેવા લાંબા નામવાળા આ કોમ્પ્યુટરને ટૂંકમાં એનિયાક કહેવાય છે એનિયાક ત્રીસ ટન વજન હતું તેને રાખવા ચાલીસ ફૂટ લાંબો અને વીસ ફૂટ પહોળો ખાસ રૂમ બનાવ્યો હતો એનિયાકમાં અઢાર હજાર વેક્યુમ ટ્યુબ હતી આ બધી ટ્યુબ ઇલેક્ટ્રિક બલ્બની જેમ ગરમ થતી હતી એનિયાક માટે ખાસ પ્રકારની શક્તિશાળી એર કન્ડિશન વ્યવસ્થા પણ ગોઠવવી પડતી હતી એનિયાકમાં ત્રણ હજાર સ્વીચ હતી એનિયાક એક જ સમયે માત્ર વીસ આંકડાનો સંગ્રહ કરી શકતું હતું તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એનિયાક બન્યું ત્યાં સુધી ગણતરી કરનાર માણસો કોમ્પ્યુટર તરીકે ઓળખાતા હતા એમેઝોન કંપનીનો પાયો ઓગણીસો ચોરાણુંમાં નખાયો હતો અને શરૂઆત પુસ્તકોના વેચાણથી થઈ હતી પરંતુ વર્ષ બે હજારના આગમન સુધીમાં એમેઝોનને થર્ડ પાર્ટી સેલર માર્કેટ પ્લેસનું સ્વરૂપ મળ્યું વૈશ્વિક રીતે ક્રેડિટ કાર્ડ વ્યવસ્થા ઓગણીસો વીસના દાયકામાં આવી ગઈ હતી ઇન્ટરનેટ આધારિત ઓનલાઈન પેમેન્ટની શરૂઆત નેવુંના દાયકાથી થઈ ભારતમાં ઓગણીસો છન્નુંમાં ઇન્ટરનેટ બેન્કિંગ આવી ગયું પરંતુ એ પછી ડિજિટલ પેમેન્ટને ખરો વેગ મળવામાં વાર લાગી ભારતમાં પહેલું મોબાઈલ વોલેટ વર્ષ બે હજાર ચારમાં લોન્ચ થયું હતું તેનો વ્યાપ બે હજાર સોળમાં નોટબંધી સાથે જબરજસ્ત રીતે વધ્યો પણ પણ લોન્ચ થયેલા યુનિફાઈડ પેમેન્ટ સર્વિસના કારણે મોબાઈલ વોલેટની લોકપ્રિયતા પણ ઓસરે એક સમયે મોટાભાગના લોકો જેનો ઉપયોગ કરતા ખચકાતા હતા તે ડિજિટલ પેમેન્ટ હવે ભારતમાં જબરજસ્ત સ્વીકૃતિ મેળવી રહ્યું છે